मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभु सार उर्वशी सम ऊरे वसु सदा परम आधार मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां नातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये अज्ञानतिमिरांधनां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सच्छ्रुत ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्र समान मुरब्बियों ने, मुमुक्षों ने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्य ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृत जी पत्रांक 876 मुंबई जेठ सुद 11 विक्रम संवत 1955 तारीख 19/6/1899। प्रस्तुत पत्र एक पद छे अने आगलो पत्र एटले के पत्रांक 875 ए पण प्रभुशीजी ने लखायो छे अने 876मो पण प्रभुशीजी ने लखायो छे जेने मुनिश्री लल्लूजी ने कहता हता ते। अने आ पत्र में आगलू पत्र पण पद स्वरूपे ज छे, परंतु परम कृपादेवे पोते गद्य स्वरूपे लख्यो छे जे मंगलाचरण रूपे मुकाय छे अने जेनो पद्यानुवाद कल्लोलमां रत्नराज स्वामीए कर्यो हतो ते पूज्य रत्नराज स्वामी ने पण वंदन। अने आ पद छे ते मनोहर स्वामीनुं छे ते पण आपणे लईए। प्रभुशीजीने उपरा उपरी पत्र लखाया छे अने आ रीते लखाया छे, बहु विचारवा जेवुं छे कि महात्मा मुनिवरोने परम भक्तिथी नमस्कार थाओ।
આગલા પત્રમાં લખ્યું કે પરમ કૃપાળુ મુનિવર્યમાં ના ચરણકમળમાં સવિનય ભક્તિથી નમસ્કાર સંપ્રાપ્ત થાય. કોણ લખે છે? પરમ કૃપાળુદેવ પ્રભુશ્રીજીને. અને અહીંયા એ મુનિવરો જ છે બધા, પ્રભુશ્રીજી મુખ્ય છે અને બીજા સાથમાં છે. તો મહાત્મા મુનિવરોને અગાઉ ગઈકાલે વિચાર્યું કે મહાત્મા કોણ? જેણે આત્મા જાણ્યો છે તેને કૃપાળુદેવ મહાત્મા કહે છે. આપણે તો સાદે સીધી રીતે સાર્કેસ્ટિક સેન્સમાં પણ ઘણી વખત બધાને પ્રભુ અને મહાત્મા કહીએ. અહીંયા મહાત્મા કહેવાનું આવે છે ત્યારે મુમુક્ષુ મહાત્મા છે એની ના નથી, પરંતુ એ જુદી સેન્સમાં. અને અહીંયા મુનિ છે આત્મજ્ઞાન, ત્યાં મુનિપણું સાચા અર્થમાં મુનિ છે, આત્મ સ્વરૂપની ઉપલબ્ધિ થઈ ચૂકી છે. અને પછી મુનિ પણ ખરા, મુનિવર મુનિઓમાં શ્રેષ્ઠ છો, અને મહાત્મા મુનિવરોને એટલે જે કોઈ થઈ ગયા છે તેમને ખરા, અને જેમને સંબોધીને ઉદ્દેશીને લખાયું છે તે પ્રભુશ્રીજી પણ ખરા. એટલે કે મહાત્મા છે, આત્મા સ્વરૂપ જાણી લીધું છે, ઓળખી લીધું છે, અને એમાં જ રમમાણ રહે છે કે રત રહે છે કે રત રહેવાનો પુરુષાર્થ કરી રહ્યા છે, સત્પુરુષાર્થ જાદરી રહ્યા છે તેવા મહાત્મા મુનિવરોને વળી પાછું કૃપાળુદેવ જેવા લખે, પરમાત્મા લખે કે હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું. એટલે કે બધા જીવના નમસ્કાર હજો મારા તમારા આપણા સૌના પરમ ભક્તિથી નમસ્કાર, અને પોતે પણ કહે છે કે પરમ ભક્તિથી નમસ્કાર થાવ. શું કામ? તો કે શુદ્ધાત્મા પ્રત્યેની ભક્તિ છે એ જ છેવટે તો પરમ ભક્તિ છે. નિશ્ચય ભક્તિ, યોગ ભક્તિ, પરમ ભક્તિ જે નિર્વાણ પદની પ્રાપ્તિ કરાવે, મોક્ષ પદની પ્રાપ્તિ કરાવે, જે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે, એ જ તો પરમ ભક્તિ છે. બીજી બધી નવધા ભક્તિ કઈ એ પણ ભક્તિ છે, પણ મુખ્ય ભક્તિ નવધા ભક્તિમાં નવમી કે છેલ્લી તે પરાભક્તિ. તે શું? તો કે આત્માને પરમાત્માનું એક થઈ જવું એ છેવટની હદ છે, અને એ જ ભક્તિ એ જ પરાકાષ્ઠાએ આવી ગઈ અને તે પરમ ભક્તિ. તેથી પરમ ભક્તિપૂર્વક નમસ્કાર થાવો. અહીંયા વંદન નહીં, અહીંયા પ્રણામ નહીં, અહીંયા નમન નહીં. નમસ્કાર શબ્દ બધાથી બહુ જુદો પડે છે. વંદન પ્રણામ વગેરેથી નમસ્કાર જુદો છે. સામાન્યપણે કોઈ પણ આમનાય ગચ્છ મત સંપ્રદાય દર્શન ને નમસ્કાર શબ્દ બહુ જાણીતો છે. દરેક ભાષામાં પણ જાણીતો છે, સ્વીકાર્ય છે, અને બીજી બધી રીતે પણ નમસ્કાર શબ્દનું વિશેષ મહાત્મ્ય છે. નમન જુદું, વંદન જુદું, પ્રણામ જુદું, બધાનો સરવાળો, બધાના શિરમોર સમૂહ જો કંઈ હોય તો તે નમસ્કાર છે. ત્યાં કોઈ વસ્તુની આડીઅવળી અપેક્ષા નથી, કોઈ બીજી વાત નથી, પરંતુ નમન કરું છું, નમન કરું છું, નમસ્કાર છે, નમસ્કાર છે. કોને છે? મને છે, તમને છે, શુદ્ધાત્માને છે, અનંતકાળના અનંત જ્ઞાનીને છે, અનંત તીર્થંકરને છે, અનંત ભગવંતને છે, બધાને જ નમસ્કાર છે. નમસ્કાર શબ્દની વાત કોઈ વાર થઈ ગઈ હશે એટલે આગળ જઈએ છીએ. જે પદ મૂક્યું છે તે મનોહર સ્વામીએ પદ લખ્યું છે. મનોહર સ્વામી કોણ હતા? તો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક સ્વામી થઈ ગયા, તે મનોહર સ્વામી. ઘણા ઘણા વર્ષો પહેલાંની વાત છે. ઈસવીસન 1788માં જન્મ હતો અને ઈસવીસન 1845માં એમનો દેહત્યાગ થયો. અને સંન્યાસ ધારણ કર્યા પછી મનોહર સ્વામી હંમેશા સચ્ચિદાનંદ સ્વામી તરીકે ઓળખાયા. અત્યારે જે દંતાલી આશ્રમમાં સચ્ચિદાનંદજી છે તે નહીં, પરંતુ તે વખતના સચ્ચિદાનંદજી, એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના મનોહર સ્વામી, અને એ જ સચ્ચિદાનંદ સ્વામી થયા. અને જ્ઞાન માર્ગી કવિ જેમ અખો કે અક્ષય ભગત થઈ ગયા, તેવી જ રીતે આ મનોહર સ્વામી પણ એમાં જ આવે છે, એ જ પરંપરામાં આવે છે. લગભગ 225 જેટલા, એટલે 225 જેટલા ગુજરાતી અને હિન્દી પદો રચેલા છે. અને તેમણે મૂર્તિ પૂજા, કર્મકાંડ વગેરે દ્વારા થતી લૌકિક ભક્તિ, સાંસારિક ભક્તિ ઉપર બરાબરના ચાપકા લગાવ્યા છે. ગોજા ભગતના ચાપકા છે, તેવી જ રીતે એવા ઠપકા ભરેલી વાત લખી છે, યુક્તિ દૃષ્ટાંતથી મૂકી છે, પદમાં મૂકી છે. લોક જીભે રમે છે તેવા ચાપકા લગાવ્યા છે. એવી જ્ઞાનની અને વૈરાગ્યની કવિતા આપનાર કોઈ હોય તો ત્યાં મનોહર સ્વામી છે. એમણે શું લખ્યું છે તે આગળ વિચારીએ. જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગ તૃષ્ણા જળત્રૈલોક્ય જીવ્યું ધન્ય તે હનું. આપણે શ્યાત્મ સિદ્ધિ શાસ્ત્ર જુદી જુદી રીતે ગાઈએ છીએ, જુદી જુદી રીતે રાગ રાગીણીમાં ગાથા ગાઈએ છીએ ત્યારે આ રાગ લેતા હોઈએ છીએ. અને એ રાગમાં, સુંદર રાગમાં, કરુણ રાગમાં છે, આર્દ્ર સ્વર, હૃદય આર્દ્ર કરી મૂકે તેવો સ્વર છે. તો જેનો કાળ તે કિંકર થઈ રહ્યો. હવે કાળ અને કિંકર, કાળ એટલે તો આપણે જાણીએ છીએ કે સમય, દ્રવ્ય, કાળ દ્રવ્ય છે તે, કાળ દેવતા છે તે. યમ દેવતા કોઈ છે કે નહીં? નથી, પણ કાળ દેવતા છે.
કાલ દેવતા કઈ રીતે છે, કાલ દ્રવ્ય છે, એ દ્રવ્ય ઉપરથી દિવ્ય ઉપરથી દેવ કહી દીધો છે કે સમય દ્રવ્ય, કાળ દ્રવ્ય, છ દ્રવ્યાત્મક જગત છે, ષટ દ્રવ્યાત્મક વિશ્વ વ્યવસ્થા, એમાં ક્યારેય નહોતું એમ નથી, ક્યારેય નથી એમ નથી, અને ક્યારેય નહીં હોય એમ નથી. એટલે એ કાળ કાલાતીત પુરુષ કહીએ છીએ. કાળ તો છે છે ને છે જ, તેવા સંતપુરુષ સત્પુરુષ પણ ગમે ત્યારે થાય છે ને થાય છે. સત્પુરુષ વિહોણી ભૂમિ થઈ નથી, થવાની નથી. તો એવા સત્પુરુષ પણ એનો પણ દાસ કોણ થઈ ગયો કે જેનો કાળ તે કિંકર થઈ રહ્યો. કિંકર શું? તો કે કિંકર બોલીએ છીએ સંસ્કૃતમાં, કિંકર છે એટલે કિમ કરો તે કિમ કરો તે કિમ કરું કિમ કરું, હું શું કરું હું શું કરું, હવે શું કરું હવે શું કરું, હવે શું આજ્ઞા છે, હવે શું કામ છે, હવે શું કરવાનું છે, હવે ક્યાં જવાનું છે. હજી તો એક કામ સોંપ્યું નથી, ચિંધ્યું નથી, ત્યાં તો કમ્પ્યુટરાઇઝ બધું પૂરું થઈ જાય અને ઊભા જ હોય પેલા ભૂતભાઈની જેમ કે હવે શું હવે શું. એનું નામ કિંકર, એટલે દાસ, એટલે ચાકર અથવા તો નોકર અથવા તો સેવક કહીએ, કે ઘડી ઘડી પૂછ પૂછ કર્યા કરે શું કરું શું કરું. આજ્ઞામાં રહેવાનું છે પણ પૂછ પૂછ કર્યા કરે, એટલે એટલું દાસત્વ ભાવ છે, સેવકનો ભાવ છે, સેવાનો ભાવ છે. એને કિંકર કહીએ, શું કરું શું કરું જ કર્યા કરે તે, એ કિંકર. અને કાળ પણ હવે એમ કહે છે હું આને શું કરી શકું, સંસાર જ્ઞાની પુરુષથી પૂઠ દઈને ભાગીને છૂટીને ચાલી જાય છે કે અહીંયા મારું કામ નથી, મારું કાંઈ ચાલતું નથી, નીકળી જાય છે. તો કાળ જેવું કાળ દ્રવ્ય પણ કહે છે કે હું પણ એનો દાસ થઈ ગયો. કાળ ઉપર વિજયની મોર મારી દીધી કોણે? તો કે આવા સંત પુરુષોએ. મૃગ તૃષ્ણા જળ ત્રૈલોક્ય હવે બધા વિશેષણ આવે છે, કે જેને મૃગ તૃષ્ણા જળની ખબર છે તે સમજી શકે છે. ગમે તેટલી ખબર હોય, ગમે તેટલું લખ્યું હોય, વાંચ્યું હોય, જોયું હોય અથવા કેટલાયને બતાવ્યું હોય, તો પણ પોતે જ્યારે એવા રણમાંથી કે એવા રોડ પરથી પસાર થતો હોય છે ત્યારે અમુક રીતે સૂર્યનો પ્રકાશ અમુક રીતે સ્પર્શ થતો હોય અને આગળ આપણને એમ જ લાગે કે આ ભૂમિ કે રોડ ભીના છે, અહીંયા પાણી જ છે, 100% પાણી ઢોળીને કોઈ ગયું છે. આગળથી જોતા આવીએ કે કોઈ વ્હીકલ ગયું નથી, કાંઈ લીકેજ નથી, કોઈ વરસાદ આવ્યો નથી, ક્યાંયથી પાણી આવતું નથી, પણ આપણને પાણી છે એમ ચોક્કસ લાગે. ઉતરી જઈને જોવાનું મન થઈ જાય અને ટચ કરવા જાય ત્યાં કાંઈ ન હોય, કેમ કે પાણી હોય જ નહીં, એ સ્થળ જ છે, પણ સ્થળમાં આપણને જળ દેખાય છે તે મૃગ તૃષ્ણા જળ. એવી રીતે સંસારમાં સુખ નથી જ નથી જ નથી જ. રેતીને પીલે તો તેલ નીકળવાનું જ નથી, તેમ છતાં દૂધમાંથી કંઈક કરશે તો દહીં છાસ અને આવડશે તો માખણ ઘી તારવશે, પરંતુ પાણી જ વલોવીએ તો એમાંથી કોઈ દિવસ ઘી કે માખણ કે કાંઈ જ થવાનું નથી. આપણે સંસારમાં રહીને સંસારની માયામાં મેં તો વલોવ્યું પાણી, આવી રૂડી ભક્તિ મેં કોઈ દી ના જાણી. એના જેવું થાય છે કે મૃગ તૃષ્ણા જળ ત્રૈલોક્ય, ત્રણ લોકમાં ગમે ત્યાં જાય, ગમે તેવા રણમાં જાય, ગમે તેવા સેન્ડ્યુન્સ જોવે, પણ તેને એ મૃગ તૃષ્ણા જળ છે એમ ખબર પડે છે. આ ખોટું છે, આ ઝાંઝવાના નીર છે, આ મૃગ તૃષ્ણા જળ છે. આમાં હરણને તરસ લાગી હોય અને એની પાછળ દોડ્યા જ કરે દોડ્યા જ કરે, એમ આપણે હરણિયા કે હરણ નથી, આપણે એમ દોડ્યા જવાનું નથી. સંસારનું સુખ જુદું જ છે, મોક્ષનું સુખ આત્માનું સુખ જુદું છે. તો જ્ઞાની પુરુષો કે સંત પુરુષોએ ત્રણ લોકમાં ગમે ત્યાં જાય પછી સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી તે પવિત્ર દર્શન થયા પછી તેને સોળ ભવ તો નથી જ, પણ ગમે ત્યાં જાય તો તે સુખી સુખી ને સુખી જ છે. કદાચ કોઈક પૂર્વ સંચિત કર્મના કારણે અશુભ લેશી આવીને ઊભી રહી જાય અને નરક ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો પણ તે પર્ટિક્યુલર જીવ કે આત્મા છે એ તો સુખી જ છે. એને આત્માના સુખની સ્પર્શના થઈ ગઈ છે એટલે એમાં એ સુખ જ માને છે, સુખ જ છે. આપણને વિચાર કરનારે બહાર રહેનારને એમ થાય છે કે એ બિચારા દુઃખી છે પણ એ તો સુખી જ છે. તો ત્રણેય લોકમાં ત્રણેય કાળમાં જેણે આત્મા ઉપર વિજય મેળવ્યો છે કઈ રીતે? તો કે રાગદ્વેષ ઉપર વિજય મેળવ્યો, રાગદ્વેષ રહિત શુદ્ધ ઉપયોગ થયો ત્યારે એણે કાળ દ્રવ્ય ઉપર સમય પર પોતાની મોર મારી, વિજયની મુદ્રા સ્ટેમ્પિંગ કર્યું કે અત્યાર સુધી અનાદિકાળથી રખડું છું, રખડી રહ્યો છે, હું વિભાવ પરિણતિમાં છું, સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસ ઐક્યતા થઈ છે, પરંતુ એનાથી હું ભિન્ન જ છું અને પોતાનું સ્વરૂપ ભિન્ન છે, એવો ભેદ વિવેક પડી જાય અને ત્યાં જઈને આત્માનો અગર પોતાના જ્ઞાનનો અગર પોતાના ઉપયોગનો અનુભવ થઈ જાય છે, ઉપયોગ તો છે જ પણ ત્યાં અનુભવ થઈ જાય છે, ત્યારે કહી શકીએ કે આ સમય મારો, અત્યારે હું સ્વભાવના ભાનમાં અને આ સમય મારો, આ સમ્યક દર્શન, આ આત્માનું ઓળખાણ અને આથી બીજું હોય તો બતાવો કે કયો, આ સિવાય મેળ પડતો નથી. વિભાવ પ્રણતિ તૂટે છે ત્યારે જ
આપણે કહીએ છીએ કે અનાદિ કર્મ સંયોગો જીવ સાથે વિભાવથી સ્વભાવનું થતા ભાન તૂટે કર્મની સંતતિ. સતત અવિરતપણે કર્મ લાગ્યા જ હોય છે, લાગતા જ હોય છે, એ તૂટી જાય છે અને ત્યાં તેને સ્વભાવનું ભાન થાય છે, નિજ ભાવમાં આવી જાય છે. જે કરવા માટેનો તો બધાનો આપણો પુરુષાર્થ છે, તો કે એ કાળ ઉપર આપણે વિજય મેળવ્યો કહેવાય. માટે કાળ પણ પાણી ભરે, કાળ પણ દાસત્વ સ્વીકારે, કાળ પણ આપણને શેઠ માને અને શ્રેષ્ઠ માને અને આત્માને શ્રેષ્ઠ સેવક માને. અને કાળ દ્રવ્ય તો કહી દે કે હું તો જળ દ્રવ્ય કહેવાય, આમ પણ હું કાંઈ મૂળ દ્રવ્ય નથી, એટલે પોતે પોતાનું નીચાપણું કરે છે, નતમસ્તકે ઊભો રહી જાય છે, સેવક રૂપે રહી જાય છે. જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગ તૃષ્ણા જળ ત્રૈલોક્ય, જીવ્યું ધન્ય તેહનું. જીવ્યું તો એને કહેવાય જેનામાં જીવ છે, એ જીવે છે, દ્રવ્ય પ્રાણથી જીવે છે એટલે જીવ કહેવાય, એ ભાવ પ્રાણથી જીવે છે તો એને ખરેખર જીવ કહેવાય. ગમે તે જીવતું જાગતું હોય એટલે આપણે એમ કહીએ કે એને દ્રવ્ય પ્રાણ છે અને ભાવ પ્રાણ છે, તો કે હંમેશા જીવ જીવે છે, ચેતન ચેતે છે, ચેતના શક્તિ છે તો છે, અને ચેતના શક્તિ એટલે ઉપયોગ છે, અને ઉપયોગ છે એની સાથે સાથે એની પાસે જે ભાવ પ્રાણ છે, જ્ઞાન દર્શન સુખ વીર્ય, એનાથી એ જીવે છે. અને આ તો ખરા અર્થમાં જીવી જાણ્યું. આપણે કહીએ કે જગતમાં જોયું ભલું, જે કાંઈ હોય તે ફરવા જવું છે, જોયું ભલું, તો કે જોયા ભલા કરતાં જીવ્યું ભલું, એટલે કે જોયા કરતાં જીવ્યું ભલું, જીવી જાણવું જોઈએ. જોવા જાણવાનો તો આત્માનો નિરંતર સ્વભાવ છે. કયા દેશમાં કઈ ભૂમિ પર ક્યારે જન્મ નથી લીધો, ચોક્કસ જન્મ્યા છીએ, એકવાર નહીં પણ અનંતવાર જન્મ્યા છીએ, કોઈ એક પૂતગલ બાકી રાખ્યું નથી, તો દરેક પૂતગલને સ્પર્શીને આવ્યા. આપણા જેવા અનંત જીવોએ અનંત પૂતગલ સ્પર્શના કરી તો સકલ જગત તે એઠવત, બધો એઠવાડો છે. હવે આપણા માટે ચોખ્ખું કોરું કંઈ રહ્યું જ નથી, આપણાથી પણ એઠવાડ થયો અને બીજા જીવોએ પણ સૂંઘીને સ્પર્શીને આવ્યા છે, એઠવાડ થયો, તો એમાં આપણે શું કામ છે. હવે તો ક્યાંય કોઈને જવાની ફરવાની આશા રહેતી નથી, અને એને હંમેશા આ જે શુદ્ધ ઉપયોગની વાત, શુદ્ધ ભાવની વાત, આત્માની વાત, આત્માનું ઓળખાણ કેમ થાય એની જ લગન રહે છે. અને એવા પુરુષો જીવી જાણ્યું છે, ધન્ય, એને આત્માનું ધન મળી ગયું છે, ધન પરથી ધન્ય થયું, તો એને આત્મિક ધનની પ્રાપ્તિ થઈ ગઈ. ધન્ય રે દિવસ આ હો, અથવા ધન્ય એવા કૃતાર્થ અમે કૃપાદેવ લખે છે, એ ધન્ય છે. તો એવા પુરુષોનું ધન્ય છે જીવન. બીજી લીટી છે, દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લોક, જીવ્યું ધન્ય તેહનું. આશા નામની દાસી કહી દીધી છે અને પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લોક, એટલે આપણે કહીએ છીએ ક્રોધમાન માયાલોભ, અથવા કામ ક્રોધ માન મોહ મદ મત્સર, એમ ષડ રીપુ બોલીએ છીએ. વેદાંત દર્શનમાં એ છ રીપુ દુશ્મન કયા છે, અને સામાન્યપણે આપણે જે જીનાગમથી કહીએ છીએ તો ચાર મુખ્ય કષાય કહીએ, તે ક્રોધમાન માયા લોક. તો આમાં કામ ક્રોધ કહેતા બધું જ કહી દીધું કે તે કેદી લોક, એ હવે આપણને કેદમાં નથી નાખતા, આપણે એને કેદ કરી લીધા છે, કે અમારી પાસે છે જ નહીં, અમારે તું અમારી કેદમાં છો, તું અમારી સેવામાં છો, અમારે તારું કાંઈ કામ નથી, એટલે કે એને નિરાશ કરી મૂક્યા આત્માએ, અને દેહને બેની લડાઈમાં આત્મા મુખ્ય થઈ ગયો અને દેહ ગૌણ થઈ ગયો. તો કામ ક્રોધ તે કેદી લોક, એટલે કશાય ઉપર પણ વિજય મેળવ્યો, કાળ જઈ અને કશાય જઈ થઈ ગયા. દાસી આશા પિશાચી થઈ રહી, એ શું? તો કે આશા નામની દાસી અને આશા નામની અને તૃષ્ણા નામની દાસી, બંને સખી, બંને બહેનો, બંને ખાસ બહેનપણી. અને જ્ઞાની પુરુષોએ આશા તૃષ્ણા શબ્દ પાસેથી બહુ કામ લીધું છે, કે એનો ત્યાગ કરીએ જ છૂટકો છે. અને એ આશા અને તૃષ્ણા શું કરે છે? તો કે સામાન્ય રીતે જીવોને બાંધે છે. એક સંસ્કૃતમાં સુભાષિત છે કે આશા નામ મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા, યયા બધા પ્રધાવંતી મુક્તા સ્થિષ્ઠંતિ પંગુવત. એટલે કે આશા નામની કોઈ એક શૃંખલા છે, સાંકળ છે, અને આશ્ચર્યકારક સાંકળ છે. બીજી બધી સાંકળ કે ચેઇન શું કરે કે જીવના પગ અથવા જીવને બાંધી દીધો હોય, કેદી કરી દીધો હોય, એટલે એ ક્યાંય જઈ શકે નહીં, જ્યાં છે ત્યાં ઊભો રહી જાય, ગતિ થઈ શકે નહીં, એમ સામાન્યપણે કહેવાય. કોઈ પણ સાંકળથી બાંધી દીધા એટલે એની ગતિ નથી થઈ શકતી, સ્થિર થઈ ગયો, એની મૂવમેન્ટ થઈ શકતી નથી, શારીરિક રીતે બાહ્ય રીતે એ કાંઈ કરી શકતો નથી. આ આશા નામની અહીંયા જે દાસીને પિશાચીની વાત કરી છે એ કેવી છે? તો કે આશ્ચર્ય શૃંખલા યયા બધા પ્રધાવંતી, એને એનાથી જે બંધાઈ ગયા છે એ પ્રધાવંતી એટલે દોટ મૂકે છે આ જગતમાં, એકબીજાની પાછળ, બીજો ત્રીજાની પાછળ એ માંદડી દોટ મૂકે છે. આખું બહિરાત્મ ભાવથી ભરેલું જગત છે, ભૌતિક સુખની ચકાચોનમાં પડે
આવેલું છે એ જે આખું મટીરિયાલિસ્ટિક અપ્રોચ અને એની જ રેસમાં છે એ જ આશા છે કે એ આશા નામની સાંકળ છે કે એમાં જે બંધાઈ ગયા છે એ દોડે છે એટલે કે આંધળી દોડ જગતની દોડ છે અને જે છૂટા છે આશાથી પર છે તૃષ્ણાથી પર છે આશાની સાંકળથી બંધાયેલા નથી એ બધાની પણ મુક્તા છે મુક્ત છે તિષ્ઠંતી પંગુવત એ બંધાયા નથી છતાં બે પગ ઉપર સ્થિર રહે છે આંધળી દોટ મુકતા નથી જ્યાં છે ત્યાં રહે છે એ કિનારે ઊભા રહીને જોયા કરે છે દુનિયામાં ઊભા રહીને જોયા કરે છે કે જગતવાસી જીવો કેવી આંધળી દોટ મૂકે છે આ જ્ઞાની પુરુષો સંત પુરુષો ઓલિયા પુરુષો કે સત્પુરુષોને એમ થાય છે કે કેવી ખોટી દોડાદોડી કરે છે ધક્કામુક્કી કરે છે ધાંધલ મચાવે છે પણ ખરેખર આધિવ્યાધિ ઉપાધિમાં રહેવા જેવું નથી અમે આશા ને તૃષ્ણાને રાખી નથી આશા નામની સાંકળ અમને બાંધતી નથી અમે છૂટા છીએ તો છૂટા છીએ તો અધ્યાત્મ જગતમાં દોડી શકીએ છીએ મુક્તા તિષ્ઠંતી પંગુવત અમે તો પાંગડાની જેમ ઊભા છીએ એટલે કે ભૌતિક અભિગમ છે ત્યાં પંગુતા છે અમારી અંધપણું છે પરંતુ ખરેખર તો અધ્યાત્મ જગતમાં આગળ જઈએ છીએ અધ્યાત્મના શિખર એક પછી એક સર કરતા જાય છે અનંત ગુણસ્થાનકમાં એક પછી એક ગુણસ્થાન સર કરતા જાય છે અને અસંખ્યાત ગુણ વિશિષ્ટ ભાવ અરે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ ભાવ આત્મભાવ વર્તતો હોય એવી દશા કરતા જાય છે તો દાસી આશા છે પિશાચી થઈ રહી બીજાને માટે રાક્ષસી છે પણ અહીંયા તો આશાને પણ દાસી કરી નાખી છે એનું કાંઈ કામ ચાલતું નથી જીવ્યું ધન્ય તેહન ત્યાર પછી છે ખાતા પીતા બોલતા નિત્ય છે નિરંજન નિરાકાર જીવ્યું ધન્ય તેહનું એ નિત્ય નિરંજન છે એટલે કે કશાય કર્મની કાલીમાં લાગતી નથી એટલે સિદ્ધ પદની પ્રાપ્તિ કરે તેવા છે જીવતા દેહે મુક્ત પુરુષ છે જીવનમુક્ત પુરુષ છે એટલે નિરંજન કીધું છે એને કોઈ કર્મનું અંજન લાગતું નથી કશાયનું આંધણ લાગતું નથી આંજણ લાગતું નથી અને કાયા પણ લેવાની નથી એ ભવિષ્યમાં લેવાની નથી પણ જે દેહ છે ત્યાં ઘાતી કર્મ ખપાવી દીધા હોય તો પણ અઘાતી કર્મનો ક્ષય બાકી છે એટલે હજુ જીવન આયુષ્ય પૂર્ણ કરવાનું બાકી છે પરંતુ વાસ્તવમાં પછી નિરાકાર સ્વરૂપે છે પોતાને જગત આખો નિરાકાર સ્વરૂપે ભાસે છે સંપૂર્ણપણે દર્શન ઉપયોગમાં જાણે સ્થિતિ થઈ ગઈ છે જ્ઞાન ઉપયોગ હોવા છતાં એની પાસેથી કોઈ કામ લેતા નથી એવો જેનો નિર્વિકલ્પ ઉપયોગ થઈ ગયો છે નિર્વિકલ્પ યોગ સાધી લીધો છે એ નિર્વિકલ્પ સમાધિવાળા આ જ્ઞાની પુરુષો સંત પુરુષોની વાત છે અને થોડા સમય પછી કેવલ જ્ઞાન અને પછી તો અંતે અયોગી સ્વભાવની પ્રાપ્તિ થશે 875માં પણ પ્રભુ શ્રીજીને છેવટનો માર્ગ મૂકી દીધો છે અનંત અવ્યાબાદ સ્વરૂપ મેં સ્થિતિ કરાવનહારે અને એ અયોગી સ્વભાવની પ્રાપ્તિ થતાં સિદ્ધ પદની પ્રાપ્તિ અને નિરંજન નિરાકાર સ્વરૂપે પોતે જ બિરાજે છે આવી દશા થઈ જાય છે તે સંત પુરુષોને ધન્ય છે એમનું જીવતર ધૂળધાણી નથી પણ ધન્ય છે અને બીજાનું ધૂળધાણી છે પાછા કેવા છે ખાતા પીતા બોલતા નિત્ય હસતા રમતા પ્રગટ હરી દેખું રે એવી દશા છે એ ખાય છે તોય ખાતા નથી પીવે છે તો પીતા નથી બોલે છે તો બોલતા નથી ન બોલતા તો એ સુણાય ભારતી સમાધિ શતકમાં પરમ પૂજ્ય બ્રહ્મચાર્યજીએ શરૂઆત જ એમ કરી છે શું દિવ્ય ધ્વનિ ખરે છે શું તીર્થંકર દેવ બોલે છે છતાં નથી બોલતા અને નથી બોલતા કાંઈ તોય જગત આખું સાંભળી શકે સમજી શકે સમવસ્ત્રના જીવો બધું જ પોતપોતાની ભાષામાં સમજી શકે એ જેવી તેવી સિદ્ધિ છે તો કે ત્યાં કહેવાય ભારતી વાણી વાગેશ્વરી જે વાણી દિવ્ય વાણી છે દિવ્ય ધ્વનિ છે તેનું નામ છે અને તે ખર્યા જ કરે છે ખર્યા જ કરે છે એવા સંત પુરુષોની વાત છે કે ખાય છતાં નથી ખાતા મહાવીર સ્વામીને સંસાર અવસ્થામાં પણ એવી દશા હોવા છતાં છેલ્લે એમ લાગ્યું કે કૃપાળુદેવ જેમ કહે છે તેમ કે ઘર વનમાં ઘણું કરીને ભેદ નથી તેમ છતાં પણ સર્વસંગ ત્યાગ કર્યો સર્વસંગ પરિત્યાગ કર્યો અને પછી મોક્ષે ગયા કેમ કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે જે સાનુકૂળ સંયોગો જોઈએ કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન અને એ કરવા માટે સંસારમાં ઘણું બધું બળ વાપરવું પડે ગૃહાશ્રમમાં ઘણું બધું બળ વાપરવું પડે એમાં જ શક્તિ વપરાય જાય એવું લાગે એની બદલે એકમાત્ર આત્મા એકમાત્ર આત્મવૃત્તિ એકમાત્ર આત્મ ઉપયોગ એકમાત્ર આત્મહિયા ઈચ્છા અને પછી શબ્દાતીત સહજ નિર્વિકલ્પ એવી દશાને પ્રાપ્ત કર્યા આ બધા વિશેષણની પણ પછી જરૂર નથી આત્મા આત્મા થઈને રહ્યો
અને નિત્ય આભાવરીય છે. નિત્ય એટલે એક સમય માત્રનું પણ આતરું નથી. ક્ષાયિક સમ્યક દૃષ્ટિની આ દશા હોય કે સમયે સમયે એને આત્મ ઉપયોગ હોય, અને આત્મ ઉપયોગ શેમાં હોય તો કે આત્માનું અવિસ્મરણ હોય, આત્માનું સ્મરણ જ હોય. જ્યાં ભૂલ્યા જ નથી ત્યાં વિસ્મરણને જ અવકાશ નથી, ત્યાં સ્મરણને અવકાશ ક્યાંથી હોય? ભૂલ્યા હોય તો યાદ કરવાનું હોય. આત્માની પ્રતીતિ એક સમય માત્ર પણ એ ચૂકતા નથી, ભૂલતા નથી. એ ક્ષાયિક સમ્યક દૃષ્ટિ પણ આમાં આવી ગયા. કેમ કે નિત્ય શબ્દ લખ્યો છે એટલે સમય માત્રનું અંતર નહીં, તે નિરંતર એટલે કે એક વચ્ચે સમય ન જાય તે નિરંતર એટલે નિત્ય સદા હંમેશા. નિત્ય એટલે સદા હંમેશા, પણ શું કામ હંમેશા? તો કે વચ્ચે એક સમય પણ જતો નથી. એક સમયવર્તી ઉપયોગ થઈ ચૂકે છે. ક્ષાયિક સમ્યક દર્શનમાંથી કેવલ જ્ઞાન થતા કેટલી વાર? તો કૃપાદેવ કહે કે જેને સમકિત હોય અને સમકિતને ખરેખરું વિચારે તો નવમે સમયે કેવળ જ્ઞાન થાય. તો કેવું પ્રેરણાત્મક વચન, કેવો પુરુષાર્થ! આ પુરુષ ક્યારે લખી શકે? કોઈ શાસ્ત્રમાં વાત નહીં નીકળે એવી વાત મૂકી છે. શાસ્ત્રમાં ન હોય હશે તો નીકળશે, ન નીકળે તો બાદ નથી, પણ મહાવીરના હૃદયમાં આ વાત હતી એમ લખે એ પુરુષની આ વાત ચાલે છે. તો કે એવા પુરુષે આ પદ લખ્યું છે. પોતે પોતાનું કાંઈ ન લખ્યું, પણ દેવ મનોહર સ્વામીનું પદ હવાલો આપી દીધો. અને કોને લખ્યો? તો કે પ્રભુશ્રીજીને. દશા આવી કરવાની છે. મુનિ છો, મુનિ પણ હવે પ્રગટ્યું છે. સાચા અર્થમાં મુનિ છો. સંસાર ત્યાગી તો હતા જ, સર્વસંગ પરિત્યાગી હતા, કહેવાતા હતા. પરંતુ જે સંગ એટલે રાગાદિક ભાવ કે બુદ્ધિ હોય એનો નાશ કરવાનો હતો, રાગ દ્વેષ રહિત ઉપયોગ કરવાનો હતો, અને એ માથે સદગુરુ જોઈએ, સત્પુરુષ જોઈએ, તે કૃપાદેવ થકી થઈ શક્યું છે. એની છાપ છે. અને એને એ કોણ કહેવાય? તો કે જાણે સંત સલુણા તેહને, જેને છેલ્લો હોય અવતાર જીવ્યું ધન્ય તેહનું. એવા સંત સલુણાને પોતે આવી ગયા, અને પોતે જેને પત્ર લખે છે તે પ્રભુશ્રીજી પણ આમ જુઓ તો આવી જાય કે જો આવી દશા મેન્ટેન કરી ગયા તો સંત સલુણા, એવા સલુણા સંત છે. લુણ એટલે મીઠું, તો કે મીઠાવાળા છે, મીઠા સહિત છે. સલુણાનો અર્થ આવો કરવાનો છે, તો કે મીઠા વિના એકેય સ્વાદ નથી. સબરસ કહેવાય છે, મીઠાનું બીજું નામ સબરસ. બધા રસ જેમાં સમાય છે, બધા રસ મીઠાને કારણે પરિણમે છે એ છે. આપ કહેશો કે મિષ્ટાનમાં ક્યાં મીઠું હોય? મિષ્ટાનમાં મીઠું નાખી જોશો તો સવાયું મીઠું લાગશે. એ પણ વિચારવા જેવું છે. આ પણ એક રેસીપીમાં સમજવા જેવી વાત છે. સહેજ મીઠું હશે તો એ વધારે જ મીઠું લાગવાનું છે, ગળ્યું લાગવાનું છે. એવી જ આ વાત છે. જેમ ઇલાયચી નાખીએ અને ગળ્યું વધારે ગળપણ પકડે, તેમ મીઠું નાખતા એ વધારે મીઠાશ પકડે. અહીંયા મીઠાશ એટલે મીઠાનો ગુણ નહીં, પણ ગળપણનો ગુણ. માટે સલુણા એ સંત છે. તો સંતની વ્યાખ્યા સમજવી પડે. આપણે તો જ્યાંને ત્યાં બધે સંત શબ્દ સાંભળતા હોય તો એ સંત કહેવાય, એ સંત નથી. સંતપણું દુર્લભ છે. અને એક સંતપણું થયા પછી એક સંતને બીજા સંત મળવા દુર્લભ છે, એવો આ દુષ્મકાળ, એવો આ વિષમકાળ, એવો આ પાંચમો આરો. એમાં સંતોનો સમાજ, સંતોની જ્ઞાતિ પાંતિ હોય જ કેવી રીતે, થઈ શકે જ કેવી રીતે? જે કહેવાય છે તે લૌકિક રૂઢિગત અર્થમાં સંત બોલાય છે. સાધુ પુરુષ કહી દઈએ, શ્રાવક કહી દઈએ, મુમુક્ષુ કહી દઈએ, એમ આપણે સંત કહી દઈએ છીએ. પણ હકીકતે સતની પ્રાપ્તિ હોય, આત્માનુભવ હોય તો જ તેને સંત કહ્યા જાય છે. બીજા પણ સંતના લક્ષણ આપ્યા છે. 32 લક્ષણ સોહામણા, 30 લક્ષણ સંતના પદ લખવામાં રચવામાં તો જ્ઞાની પુરુષોએ કંઈ બાકી રાખ્યું નથી. કેટલા બધા પદમાંથી એક જ અવાજ આવે, ટંકોત્કીર્ણ અવાજ, કેમ કે આત્માનું સંગીત એક જ પ્રકારનું છે. સંગીતના 7 સુર ભલે હોય, પણ આત્માનું અદ્ભુત સંગીત એક જ છે. અ આત્મા, બીજું કાંઈ નથી. અ ઉપર કયો, એક ઉપર કયો, એકમાં પણ અ આવ્યો, આત્મામાં પણ અ આવ્યો. સારે ગમ પદ નિશા, પણ શું છે સારે ગમ? તો કે જગત આખાના ગમ દુઃખ, પ જેમાં છે તે, ધ ધારણ કરે છે તે, જે પદમાં ધારણ કરે છે તે, નિશ્ચિતપણે નિતાંતપણે નિત્ય સમય માટે કરે છે તે સા, તે સા છે, તે સરસ્વતીજી છે, તે જીનવાણી છે, તે જેને પ્રાપ્ત થાય છે, તે સત જેને પ્રાપ્ત થાય છે તે સંત છે, તે સત્પુરુષ છે, તે સદગુરુ છે. ગમે તે નથી, નથી જ. આ સંતપણું, સંત શબ્દ લખતા બોલતા જીવે ઘણો ઉપયોગ રાખવાની જરૂર છે. આજ સુધી મિથ્યાત્વ વશાત રખડ્યા. 25 પ્રકારના મિથ્યાત્વમાંથી સતને અસત કહે તે મિથ્યાત્વ, અસતને સત કહે તે મિથ્યાત્વ, સદગુરુને કુગુરુ કહે તે મિથ્યાત્વ, કે અસદગુરુ કહે તે મિથ્યાત્વ, અસદગુરુને સદગુરુ કહે તે મિથ્યાત્વ, એમાં આ ભાંગો પણ મૂકેલો છે. કે જ્યાં ત્યાં ગમે તેને સંત કહી દઈએ તો એ મિથ્યાત્વ જ છે, એ સમ્યક્ત્વ નથી. જેને હોય છેલ્લો અવતાર જીવ્યું ધન્ય તેહનું.
એને છેલ્લો અવતાર હોય એમ કોણ લખે છે? કૃપાળુદેવ. મનોહર સ્વામીએ તો પદમાં લખ્યું, કૃપાળુદેવે એ જ પદ પ્રભુ શ્રીજીને મોકલ્યું કે લખી મોકલ્યું છે, અને આખું પદ મોકલ્યું છે, લખ્યું છે પોતે, પોતાના હસ્તાક્ષરમાં લખ્યું છે, પ્રભુ શ્રીજી પરનો પત્ર છે, એ પ્રમાણે મળ્યું પણ છે આપણને, આપણા એ સદભાગ્ય છે. સંત શું? તો કે 32 લક્ષણો પુરુષ, પુરાણ પુરુષ કહીએ. 32 લક્ષણો પુરુષ વ્યવહારમાં તો આપણે જુદું કહીએ છીએ, કેવું હોય તો 72 કળાવાળો પુરુષ કહેવો પડે, કેમ કે સ્ત્રીની 64 કળા, પુરુષની 72 કળા. 72 કળા હોય, ઓલરાઉન્ડર હોય, તો પછી એને આપણે શું કહેવો જોઈએ? તો કે ત્યાં 72 કળા નથી કહેવામાં આવતી, પણ એને 32 લક્ષણો કહે છે. 32 લક્ષણ તો શારીરિક બતાવ્યા છે કે આવું કપાળ હોય ને, આવું નાક હોય ને, આવી આંખ હોય ને, આવી ચાલ હોય ને, વગેરે વગેરે. એ 32 લક્ષણ જુદા, એ વ્યવહારના, શારીરિક, બાહ્ય દેખાવના અને સામુદ્રિક શાસ્ત્રની વાત થઈ. અહીંયા તો અનુભવ સમુદ્રના શાસ્ત્રની વાત છે કે કોણ સંત હોય, કોણ સત્પુરુષ હોય, અને એના લક્ષણ પણ કૃપાળદેવે ઠેર ઠેર પત્રમાં મૂક્યા છે, એટલે આપણે છણાવટ કરતા નથી. આત્મસિદ્ધિ જે શાસ્ત્રમાં છેલ્લે આવ્યું તેમ આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રોત સદગુરુ લક્ષણ યોગ્ય. ત્યાં આત્મજ્ઞાન પણ કહી દીધું, સમદર્શિતા પણ કહી દીધી. પૂરેપૂરો વિવેક છે કે કાળાને કાળું જ કહે, રાગ દ્વેષ સહિત હોય તો સહિત જ કહે, રહિત હોય તો રહિત કહે. એક સંજોલન કશાયના તણખા જેટલો અગ્નિ હોય, હવામાં દેખાતો હોય તોય ત્યાં રાગ દ્વેષ રહિત નથી, નથી જ. અને કૃપાદેવ લખે કે અમે જે લખ્યા છે તે વચનો રાગ દ્વેષ અજ્ઞાન રહિતપણે લખ્યા છે, અને કશાયાદીના અભાવ, અભાવ એટલે અલ્પ કશાય, નો કશાય, ઈશત કશાય નહીં, અભાવ એટલે અમે ક્ષય ગણીને લખ્યું છે. આ સ્વહસ્તાક્ષરે શુભાક્ષરે પોતે લખીને ગયા છે કે એવી દશા અમારી છે, તો રાગ દ્વેષ વિરહિત દશા છે. ડુંગરસિંહભાઈ ગોસડિયા લખ્યા કરે કે જ્યાં સુધી કાયા હોય ત્યાં સુધી માયા હોય, શરીર છે ત્યાં સુધી માયા, મોહ, મમતા, કોઈને કોઈ પ્રકારે કશાયનો અંશ, સંજ્વલન કશાય પણ કોઈ જ, એમ કહી દીધું. તો કૃપાદેવે લખ્યું કે કાયાને વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. અમને એવું પણ નથી એવા પુરુષ લખે છે, અને એવા પુરુષે આ પદ લખ્યું છે જેને હોય છેલ્લો અવતાર. બહુ શરૂઆતમાં 107મા પત્રમાં છેલ્લે મૂક્યું કે રામધામ આવીને વસ્યા, ભવછેવટની છે એ દશા, ત્યાં પણ મૂકી દીધું છે કે રામધામ આવીને વસ્યા, આત્માત્મા થઈને રહ્યો, આત્મા આત્મરામ હતો, ઉપયોગ શુદ્ધ ઉપયોગમાં જ રમતો હતો, પરંતુ પછી હવે આત્મા ઠરીઠામ થયો, એટલે કે ત્યાં છેલ્લે આવીને વસી ગયો, એ ખરા અર્થમાં આત્મા થઈને રહી ગયો. આ છેલ્લા અવતારની વાત, આ તદ્ભવ મોક્ષગામીની વાત આ પુરુષે આમાં મૂકી દીધું છે. કાળ અને કશાય પર વિજય મેળવે, રિદ્ધિ સિદ્ધિને દાસી ગણે એવા જે કોઈ સંત હોય તે તદ્ભવ મોક્ષગામી હોવા જ જોઈએ, એમાં નવાઈ નથી. જીના ગમથી જો ક્ષાયિક સમ્યક દર્શન હોય અને એને ખરેખરું વિચારે, તો નવમે સમયે કેવલ જ્ઞાન થાય તો આ તો કેટલા બધા સમય મળ્યા છે એ પણ વિચારવાનું છે, અને એ પુરુષાર્થમાં ક્યાંય પાછી પાની નથી. પૂરેપૂરો પુરુષાર્થ છે, સત્પુરુષાર્થ છે, સતની પ્રાપ્તિ છે, અને અભેદ એવું સત પ્રગટ્યા પછી પણ સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દૃઢતા કરી દે છે કે અમને પરમાત્મા કયો, કે પરમેશ્વર કયો, કે સત કયો, કે સ્વરૂપ કયો, કે અભેદ કયો, એમાં કોઈ ભેદ છે જ નહીં, બધું પોતે પોતે ને પોતે છે. જગ પાવન કરતે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર જીવ્યું ધન્ય તે હનુ. જગ પાવન કરતે અવતર્યા, જન્મ્યા શ્રી ગુરુરાજ જગત હિત કારણે, કરવા અમ ઉદ્ધાર વારી જાવું વારણે. તો પછી વારી જવાની વાત છે. કૃપાળુદેવ તો બચપણમાં, બાલ્યાવસ્થામાં હતા ત્યારે પણ શ્રી વવાણિયા તીર્થમાં એ વખતના લોકોને, એ પ્રજાને, ગમે તે કાસ્ટ હોય, ગમે તે ઉંમર હોય, પરંતુ વાલા મીઠા લાગતા જ, અને ઘણા બધા મીઠડા લઈ લીધા છે, ઓવારણા લઈ લીધા છે. વારી ગયેલો જ એ બાળક ભગવાન હતો, એ બાળકૃષ્ણ કહીએ તેમાં બાળરાજ એવા જ ભગવાન હતા, અને જે લોકોએ લીધા તે પણ જાણતા અજાણતા ધન્ય થઈ ગયા છે. જગ પાવન કરતે અવતર્યા, એ જગને પવિત્ર કરવા માટે અવતર્યા છે. વિનોબાજી ભાવે અંજલિ આપી છે કે કૃપાળુદેવ આ જગતમાં હોવા, એમણે શ્વાસ લીધો અને મૂક્યો, આ પૃથ્વી પર આપણા ભારતમાં જન્મ્યા, અને હિન્દુસ્તાનમાં અને વવાણિયામાં જન્મ્યા, અને જ્યાં પણ રહ્યા સ્પર્શ્યા, પણ એમણે જન્મ્યા એટલે અવતાર લીધો કે શ્વાસ લીધો મૂક્યો, ત્યાં જ એમની અંજલિ પૂરી થઈ જાય છે, કે તે જ આપણા માટે મહત મહત ભાગ્ય છે. એમનું અસ્તિત્વ હતું, આ સ્વરૂપે આવ્યું, એ જ મોટી વાત છે. દશા ને ઉંમર ને બોધ ને પ્રગતિ ને ઉન્નતિ ને
ચડતો ક્રમ ને વિકાસ ક્રમ ને એ બધું તો આપણે કહીએ છીએ. ઉપમા આપ્યાની જેને તમારા કવિ તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. આપણે મપાઈ જઈએ છીએ એ પુરુષ તો તત્તુલ્ય કવેર અભાવાદ અનામિકા સાર્થવતી બભુવ. આંગળીથી ગણતા હોય ને ખબર છે, ટચલી આંગળી ઉપર પહેલો નંબર આપે, પછી બીજા નંબર માટે બીજી આંગળી ઉપર જાય. જે આંગળીથી ચાંદલો વિધિ કરીએ છીએ તે અનામિકા, એનું નામ જ અનામિકા છે. તો કે ત્યાં નામ કોઈનું આવતું જ નથી એટલે એનું નામ અનામિકા છે. એવી અંજલિ આપી શકીએ તેવો કૃપાળુદેવ, બે નમૂન બેજોડ. જગતમાં જ્ઞાની પુરુષ તો ઘણાય થયા ને થાય, પરંતુ આવો પુરુષ આવા કાળમાં અને આવી ગૃહસ્થ અવસ્થામાં ન થયો, નથી થયો, નથી થવાનો. એટલે કે એવો જે પુરુષ છે, કાલ ઉપર વિજય મેળવ્યો છે, કશાય ઉપર વિજય મેળવ્યો છે, ભલે મનોહર સ્વામીએ કોઈ પણ સંત માટે પદ લખ્યું હોય, અહીંયા તો પરમ કૃપાળુદેવ માટે જ જણાય છે. વળી ગમે તેનું લખેલું હોય પણ કૃપાળુદેવ પોતે એમ કહે કે અમે જ્યારે લખીએ અથવા વાંચવા કહીએ, વિચારવા કહીએ, ત્યારે એને અદ્ભુત સમજવું, અપૂર્વ સમજવું. કદી મેં વાંચ્યું, સાંભળ્યું નથી, સમજ્યો નથી, અને મને હવે જ શા માટે આની આજ્ઞા કે વાત કરે છે કે લખી જણાવે છે, એમાં જ અદ્ભુત સામર્થ્ય છે. અહો સત્પુરુષના વચનામૃત, આજે અથવા કોઈ પણ સમયે, જે સમયે આપણને હસ્તગત થયા તે સમયે જ ઉપકાર, એ ભગવાન સામે જ છે, સાથે જ છે, અને આપણને જ લખી જણાવે છે, આપણા જ દોષ નિર્મૂળ કરવા કહે છે. તેનું પણ જીવ્યું ધન્ય છે. અન્યમાં તો ઉદરનો ભાર, બીજાએ તો પોતાના માતુશ્રીને જનનીને પેટમાં ભાર જ ઉપડાવ્યો. ગમે તેટલા દુઃખ કર્યા જશે, આપ્યા જશે, ગર્ભાવસ્થામાં ઊંચા નીચા થઈને, આડાવડા થઈને, હરફર કરીને પેટે પાટું માર્યું હશે, એમ તો માતાને દુઃખ જ આપ્યું છે, એવા ઋણાનું બંધ હશે એટલે કર્યું હશે. પરંતુ આવા જો કોઈ પુત્ર રત્ન હોય કે આવા કોઈક રત્ન પાકે તો એ કુક્ષી પણ પવિત્ર છે, બીજાને માનતો માએ ભાર જ ઉપાડ્યો છે. તેને 14 લોકમાં વિચરતા અંતરાય કોઈએ નવ થાય, જીવ્યું ધન્ય તેહનું. આ 14 લોકમાં વિચરવાની વાત આવી. કયા 14 લોક? તો કે મનોહર સ્વામી લખે છે એટલે 14 રાજલોકની વાત તો નથી, જીનાગમના 14 રાજલોક નથી, પણ જીનાગમના 14 રાજલોક છે એ જ મનોહર સ્વામીને 14 રાજલોક અભિપ્રેત છે. શબ્દલોક છે, કયા છે? તો કે 7 ઉર્ધ્વલોક છે, 7 અધોલોક છે, એમ મળીને 14 લોક ગણાવે છે. ઘણી વખત ગાયત્રી મંત્રમાં અને બીજા કેટલાક મંત્રમાં પદમાં ભૂહ ભુવઃ એમ બધું આવે છે, તો એ જ અહીંયા આવે છે કે ભૂર ભુવઃ સ્વર, પછી ર અડધો મૂકી દીધો છે એટલે સ્વર, મહર, જન, તપ અને સત્ય, આ 7 ઉર્ધ્વલોક છે. એવી જ રીતે 7 અધોલોક છે, અતલ, વિતલ, સુતલ, મહાતલ, તલાતલ, રસાતલ અને પાતાલ. એટલે એ 7 અધોલોક કયા છે? પાતાળ લોક કહીએ છીએ, અને ઉર્ધ્વલોક છે. લોકની અપેક્ષાએ 2 જ લોક મૂક્યા અને 2માં જે બધું આવી ગયું તે 14 રાજલોક મૂક્યા. અપેક્ષા ભેદ છે, બાકી કોઈ ભેદ નથી. તો કે 14 રાજલોકમાં એ વિચરે છે. ધારો કે કોઈક જન્મ બાકી રહી ગયો કોઈને, તો કે જ્યાં પણ વિચરે છે અથવા તો જે જન્મે હજી જીવી રહ્યા છે તે ભવે ગમે ત્યાં પરિભ્રમણ કરે, દેશ દેશાટન કરે, સમસ્ત વિશ્વમાં કરે. અરે 14 રાજલોકમાં કેવલી સમુદ્ઘાત કરતી વખતે 14 રાજલોકની સ્પર્શના કરી આવે, મેરુ પર્વતની કરી આવે, મેરુ પર્વતમાં રહેલા જે રૂચક પ્રદેશ કે મધ્ય પ્રદેશ કહેવાય છે તે મેરુ પ્રદેશની બખોલમાં, મેરુ પર્વતની બખોલમાં, વજ્રમય પટલમાં જે 8 રૂચક પ્રદેશ છે પોતાના આત્માના છે એવા જ મેરુ પર્વતના છે, અને તે રૂચક પ્રદેશની સ્પર્શના પણ કરી આવે પણ એ 8માં સમયે તો પાછો આવી જાય, 4 સમયમાં પહોંચી જાય, 4 સમયમાં પાછો આવી જાય. તો કે એવો કોઈ જીવ હોય, એ ભલે ફરતા હોય, 14 લોકમાં વિચરવાનું થાય, એનું જ્ઞાન તો આમ પણ 14 રાજલોકમાં ઘનીભૂત છે, એટલે કે છે જ, ઘનરૂપે રહેલું છે. આત્મા સર્વવ્યાપક છે. જે વેદાંત જેને આત્માને સર્વવ્યાપકતા કહે છે તેને જૈન સર્વવ્યાપકતાની બદલે સાથે સાથે સ્વપર પ્રકાશકતા કહે છે. આ બંને દર્શનનો ભેદ જોવો હોય તો ત્યાં છે, એક આત્માને સર્વવ્યાપકતા કહે છે, જ્યારે બીજો આત્માને સ્વપર પ્રકાશકતા કહે છે. વસ્તુતઃ બંને એક છે, કે જ્ઞાન અપેક્ષાએ આત્મા સર્વવ્યાપક જ છે. માટે તો વિષ્ણુ કહીએ છીએ, ઉ આવે ત્યાં હંમેશા જ્ઞાનની વાત,
અને એ જ્ઞાન વ્યાપક છે, એટલે કે સર્વવ્યાપક છે. તો ચૌધરી રાજલોકમાં વિચરે, ક્યારે વિચરે? તો કે કેવલી સમુદ્ઘાત વખતે વિચરે. એ સિવાય આપણે વિચારીએ વેદના સમુદ્ઘાત, કષાય સમુદ્ઘાત, મરણાંતિક સમુદ્ઘાત, ત્યારે પણ વિચર્યા કહેવાય. પણ એ વિચારવું અને અજ્ઞાની પુરુષનું વિચારવું, કેવલી પ્રભુનું વિચારવું જુદું છે. અને તે વખતે બધા જ દુઃખ સહન કરી લે 8 સમયમાં અને આત્મપ્રદેશો પાછા આવી જાય અને પછી એમનું તરત જ નિર્વાણ થવાનું હોય તો પણ થઈ જાય, અથવા તો થોડોક સમય વધુમાં વધુ 6 માસનું આયુષ્ય હોઈ શકે. મોટે ભાગે થોડાક વખતમાં જ વહેલું જ 6 માસ તો કોઈકનું જ થાય, બાકી વહેલું જ નિર્વાણ થઈ જાય છે. આયુષ્ય ઓછું હોય છે, કર્મનો ભાર વધારે હોય છે, ખપાવવાનો હોય છે. જો આયુષ્ય હોય તો પછી ખપાવે, એટલે લગભગ તરત જ પછી એમનો દેહ ત્યાગ થઈ જાય, સમાધિ થઈ જાય, નિર્વાણ થઈ જાય છે. અંતરાય કોઈ ન થાય, કોઈ ઝાડા ડુવાવે નહીં, કોઈ એરપોર્ટા ડુવાવે નહીં, કોઈ પંખિયા ડુવાવે નહીં, કોઈ ડુંગર પહાડા ડુવાવે નહીં, ક્યાંય કરતાં ક્યાંય કોઈને આડું આવતું નથી. આહારક શરીરની લબ્ધિધારી ભગવંતોને કાંઈ આડું આવતું નથી અને જ્ઞાની પુરુષ કેવલી સમુદ્ઘાતીને આડું આવતું નથી. તો આપણને ક્યાં આડું આવે છે? આપણો આત્મા એક દેહમાંથી બીજા દેહમાં જાય છે ત્યારે એને શું આડું આવે છે? આત્મા પોતે પોતાને પોતાની અનંત શક્તિ વડે જ લઈ જાય છે, બીજો કોણ લઈ જાય છે? દેહ ત્યાગ કરે છે તો એ જ આત્મા પોતાનું જ સુપર ડુપર કમ્પ્યુટર, પોતે અનંત સામર્થ્યનો ધણી અને પોતે જ નક્કી કર્યું હોય કર્મવશાત, ભાવવશાત, કે મારે ક્યાં જન્મવાનું છે, તે ગતિમાં ઉડીને પડે છે. એટલે કે પોતે જ જાય છે, પોતાની જ શક્તિ છે. આત્માનો બીજો અર્થ છે ઇન્દ્ર, તો કે ઇન્દ્ર પરથી શબ્દ આવ્યો, તે ઇન્દ્રિય, કે એ જે શક્તિ યોજે છે, જે પર્યાપ્તિ બનાવે છે. હાથી થવાનું છે તો એમ, કબૂતર થવાનું છે તો એમ, દેવ થવાનું છે તો એમ, અને મનુષ્ય થવાનું છે તો એમ. બીજો તો કોઈ બનાવતો નથી, એટલે અંતરાય કોઈ નડતો નથી. નિરંતરાય પદની પ્રાપ્તિ છે એ જીવ્યું ધન્ય તેહનું, જીવ્યું ધન્ય તેહનું. રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બ્રહ્માનંદ હૃદયન સમાય, જીવ્યું ધન્ય તેહનું. રિદ્ધિ સિદ્ધિ દાસી થઈને બેઠી છે. આશા તૃષ્ણાય દાસી છે, રિદ્ધિ સિદ્ધિ પણ દાસી છે. રિદ્ધિ સિદ્ધિ શબ્દ બોલતા વાર નથી, પણ બોલતા, લખતા, વિચારતા મોઢું ભરાઈ જાય, આકાશ ભરાઈ જાય, એટલી અનંત રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ આત્માની પડેલી છે. એવી પ્રગટે પણ છે, જેમ જેમ દશા નિર્મળ થતી જાય છે તેમ તેમ રિદ્ધિ સિદ્ધિ પ્રગટે છે, પણ તેના સામૂહિ જોતા નથી, તેમાં ઉપયોગે નાખતા નથી, તેનો વિચાર પણ કરતા નથી તેવા પરમ કૃપાળુ દેવ. અને ગણેશજી, ગણપતિ તો કે રિદ્ધિ સિદ્ધિના નાથ, રિદ્ધિ અને સિદ્ધિ નામના બે પત્નીશ્રી, એટલે ત્યાં પાછા આત્મલક્ષ્મી બદલે ધનલક્ષ્મી, શુભ લક્ષ્મીમાં ખડી રહેવાનું રહે. એ બાહ્ય લક્ષ્મી છે, બાહ્ય સિદ્ધિ છે, બાહ્ય રિદ્ધિ છે. અહીંયા જિનાગમ કહે છે ધન્ય પુરુષોની રિદ્ધિ છે એ કોઈ અપૂર્વ છે. નવ કેવલ લબ્ધિ પ્રગટી જાય છે, કેવલ જ્ઞાન થાય છે, નવ કેવલ લબ્ધિ પ્રગટી જાય, તો એથી વિશેષ બીજો શું લાભ હોય ને કઈ લબ્ધિ હોય? અણીમાં, મહિમા, લઘીમાં, ગરિમાં, ઈશિતા, વશિતા, પ્રાપ્તિ અને પ્રાકામ્ય, આ એક એક રિદ્ધિ સિદ્ધિનું 2-3 લીટીમાં કે વચનમાં આપણે વર્ણન વિચારીએ તો પણ કેટલો બધો સમય જાય અથવા અધધ લાગે. તો ખરેખર જ્યારે પ્રગટી હોય ત્યારે તો કેટલું બધું લાગે, તેમ છતાં જ્ઞાની પુરુષો જેનું નામ, એ આંખ આડા કાન કરે, સામૂહી ન જુએ, વિચારે નહીં, પૂછે તોય નહીં, ઉપયોગ એના પ્રત્યે હોય જ નહીં. કદાચ દૃષ્ટિ દેતા વળી એમાં પડી જવાય તો, એટલે દૃષ્ટિ જ દેતા નથી, નાખી નજર જ નાખતા નથી, નજર પહોંચતી જ નથી, એમ કહી દે છે. રિદ્ધિ સિદ્ધિ પણ દાસી થઈને રહે છે. એક એક સિદ્ધિ એવી છે. અહીંયા તો આત્માની જ રિદ્ધિની વાત છે, એટલે વૃદ્ધિ, રિદ્ધિ એ જ સમૃદ્ધિ, અને સાથે સાથે સિદ્ધિ આવી ગઈ. એટલે કે પરિણામ શું? તો કે પહેલી આત્મસિદ્ધિ અને ત્યાર પછી સંપૂર્ણ સિદ્ધિ, સર્વાર્થ સિદ્ધિ, સર્વ અર્થ, સર્વ હેતુ, સર્વ પ્રયોજન જેના સાબિત થઈ ચૂક્યા છે, સિદ્ધ થઈ ચૂક્યા છે, તે સર્વાર્થ સિદ્ધિ, એ રિદ્ધિ સિદ્ધિ. સર્વાર્થ સિદ્ધ વિમાન નહીં, સર્વ પ્રયોજન જેના સિદ્ધ થઈ ગયા, હવે કાંઈ બાકી જ રહ્યું નહીં, કોઈ ભવ જ કરવો નથી, કોઈ દેહ જ લેવાનો નથી, જન્મ જરા મરણ જ નથી, તો રિદ્ધિ સિદ્ધિ પણ પાણી ભરે. સૌરાષ્ટ્રની ભાષામાં એમ કહીએ કે ગમે તે હોય તે આની પાસે તો પાણી ભરે, તો આ જ્ઞાની પુરુષ પાસે તો બધું જ પાણી ભરે છે. રિદ્ધિ સિદ્ધિની કોઈ તમા નથી, કોઈ પરવા નથી. આ શહેનશાહ છે, સાચા અર્થમાં છે, ચાહ ગઈ ચિંતા મટી, આ કોઈ તમા નથી, બે પરવા પુરુષ છે અને કોઈની પરવા નથી, તમા જ નથી, કોઈ કાળજી નથી. કાળજું પોતે જ છે, આત્મા જ છે, બીજાની કાળજી શું રાખવાની છે? પોતાનો ઉપયોગ શુદ્ધ થયો, પોતાની પાસે છે, હવે વધારે સાવધાની કાળજીની કંઈ જરૂર જ નથી, એમાં ને એમાં રથ છે, મસ્ત છે. તો બ્રહ્માનંદ હૃદયનો સમય, અને પછીનો જે બ્રહ્મનો, આત્માનો, યોગનો, સ્વસ્વભાવનો, નિજનો,
અદ્વૈતનો જે આનંદ છે એ કોઈ ઓર છે. હવે દેહની સાથેનો તો કોઈ આનંદ નથી, જે કાંઈ છે તે આત્માનો જ આનંદ છે. અદ્વૈત કરીને બધા દર્શન લઈ લીધા, નિજાનંદ લઈને બધા દર્શન લઈ લીધા, બ્રહ્માનંદ લઈને પણ બધા દર્શન લઈ લીધા. આત્મા શબ્દ નથી મૂક્યો, પણ અહીંયા બ્રહ્મ કહેતા જ એટલો બૃહદ ઉપયોગ છે, એટલું બૃહદ છે, જ્ઞાન વ્યાપક છે કે હવે એમાં બધું સમાય છે. સઘળું પોતાના જ્ઞાનમાં સમાય છે, કેવલ જ્ઞાનમાં ઝળકે છે, પ્રતિબિંબિત થાય છે, એમ બ્રહ્માનંદ હૃદય ન સમાય. હવે હૃદયમાં સમાતો નથી એટલો આનંદ છે, એ બ્રહ્માનંદ કહી દીધું છે. બ્રહ્માનંદ નામના એક યોગી કે સંન્યાસી પણ થઈ ગયા છે, એ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ ગયા છે, અને બારોટ કવિ હતા એટલે બહુ જ સુંદર રીતે ગાતા લલકારતા. બહુ વર્ષોના વર્ષો પહેલાં થઈ ગયા છે, પણ એમની નોંધ પણ ઇતિહાસે બરોબર લીધી છે. એ પણ જબ્બર કવિ હતા અને મહંત હતા, એટલે સાથે સંત હતા, મહંત હતા અને કવિ પણ હતા. અને જ્ઞાતિએ બારોટ હતા એટલે ગાવામાં ગઢવી કહીએ, બારોટ કહીએ, જરાય પાછા પડે નહીં તેવા હતા. એ બ્રહ્માનંદ સ્વામી પણ આપણને યાદ આવી ગયા, પણ અહીંયા તો બ્રહ્માનંદ એટલે કોઈ વિશેષ વ્યક્તિ કે નામ નથી, પદ મનોહર સ્વામીનું છે. પણ આત્માના આનંદની જ વાત છે કે અદ્વૈત છે, દ્વિ એટલે બે, જે બધું શીખવાડ્યું છે તે બગડે બે, એકડે એક, એકડે એક આત્મા. અહીંયા બગડો આવી ગયો એટલે બગડી ગયું, એટલે કે દેહને આત્માનું કમ્પોઝિટ ફોર્મ થયું, અથવા તો વિભાવ સ્વભાવ સાથે થઈ ગયા, હકીકતે જુદા જ છે, એવી જેની પરિણતિ થઈ ગઈ છે તેને બ્રહ્માનંદ હૃદયમાં સમાતો નથી. ઉછાળો મારે છે, આત્માની અનંત શક્તિ જાય ક્યાં, ઉછળી ઉછળીને પછી ક્યાં જાય, આત્મામાં જ સમાય, અને પછી સ્વરૂપમાં સમાયા, અને પછી છેલ્લે અયોગી સ્વભાવની પ્રાપ્તિ અને અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિરતા કરી દે છે. સિદ્ધશિલા પર શાશ્વત કાળ માટે જીવી જાય છે. અહીંયા તો આ લોકમાં હોય ત્યારે જ જે આવી દશા કરે છે એનું જીવતર ધન્ય છે. અહીંયા આ પદ પૂરું થઈ જાય છે. આગળ લખીએ છીએ કૃપાળુદેવ કે જો મુનિઓ અધ્યયન કરતા હોય તો, મુનિઓ અધ્યયન કરતા હોય તો એટલે કયા મુનિઓ? લઘુરાજ સ્વામીજીને પત્ર છે પ્રભુશ્રીજીને, અને બીજા પણ જે મુનિવર છે તે, એટલે કે સાત મુનિ છે, બે ભાગ પડી ગયા હોય તો ત્રણ અને ચાર વિહરવામાં, વિહાર કરવામાં અનુકૂળતા રહી એટલે, પરંતુ સાથે હોય તો એમ, તો યોગ પ્રદીપ શ્રવણ કરશો. અત્યારે એમ લાગે છે બધા સાથે છે, એ યોગ પ્રદીપ શ્રવણ કરશો. હવે યોગ પ્રદીપ શું? યોગ પ્રદીપ નામનું શાસ્ત્ર શું? તો કે સંસ્કૃત ભાષામાં કોઈ અજ્ઞાત કવિએ 143 શ્લોકમાં એક ગ્રંથ રચ્યો છે જેનું નામ યોગ પ્રદીપ છે. ભાગ્યે જ જોવા મળે, કોઈ કોઈક ભંડારમાં જશે એ પ્રત બાકી મળતો નથી, એ યોગ પ્રદીપ નામનો ગ્રંથ છે, એ લખ્યો છે. અને કોઈ કવિનું નામ જ નથી એટલે અજ્ઞાત કવિ છે, પણ બહુ સુંદર છે. અને જ્યારે મળી શક્યો ત્યારે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ એનો પદ્યાનુવાદ પણ કર્યો છે, ઘણું કરીને છપાઈ ગયો હશે, તો યોગ પ્રદીપ આલોચના દીપદ સંગ્રહમાં કદાચ હશે, બાકી અપ્રગટ હશે. અને આ બીજા બધા તો મળતા જ નથી. બીજું એક શુભ ચંદ્રાચાર્યજી થઈ ગયા, એમણે જ્ઞાનારણવ લખ્યો છે. એ જ્ઞાનારણવમાં પણ કેટલાક અધિકારમાં છેલ્લે ઇતિ યોગ પ્રદીપ અધિકાર સમાપ્ત હોય એમ લખે છે, એટલે કે જ્ઞાનારણવનો કેટલોક પોર્શન, કેટલોક ભાગ યોગ પ્રદીપ તરીકે ઓળખાય છે તો આપણે ના કહી શકીએ નહીં, કારણ કે એમણે પોતે જ એ શબ્દ યોજ્યો છે. જ્ઞાન પ્રગટે, યોગ પ્રગટે, મોક્ષનો દીવો પ્રગટી જાય, જ્ઞાનનો દીવો, તે યોગ પ્રદીપ છે. એક બીજા દેવાનંદ સુરીજી થઈ ગયા છે, એમણે પણ 1270 શ્લોક પ્રમાણ ગ્રંથ લખ્યો છે, એ પણ યોગ પ્રદીપ છે, આપણને મળી શક્યો નથી. અને બીજો એક હરિભદ્ર સુરીજી રચિત છે, એ પણ, એનું નામ પણ યોગ પ્રદીપ છે. એમણે યોગ પર ઘણા શાસ્ત્રો લખ્યા છે, યોગ બિંદુ, યોગ વિમશિકા, યોગ દૃષ્ટિ સમુચ્ચય વગેરે વગેરે, એમ એક વધારે તે હરિભદ્ર સુરીજીએ યોગ પ્રદીપ લખ્યો છે. ટૂંકમાં આ પ્રમાણે આ બધા યોગ પ્રદીપની વાત છે. અહીંયા જે અભિપ્રેત છે તે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ જે યોગ પ્રદીપનો અનુવાદ કર્યો છે તે યોગ પ્રદીપ જેના કરતાં અજ્ઞાત છે, અનનોન છે. અને એમણે 143 સંસ્કૃત શ્લોકમાં બહુ જ સુંદર લખ્યો છે, તે તમે સાંભળજો, શ્રવણ કરશો. આપણને જિજ્ઞાસા થાય કે એમાં એવું શું છે કે શું હશે, તો કે યોગ સાધનાની વાત વધારે આવે છે. અને અહીંયા મુનિને યોગ સાધનાની વાત કહે, ભાવ પ્રાણાયામની બદલે દ્રવ્ય પ્રાણાયામમાં લઈ જવાનું કૃપાળદેવ ક્યારે કહે? તો કે એના કેટલાક શ્લોકમાં ભારોભાર રહસ્ય મૂકેલું છે. ઉપયોગની વાત મૂકી છે, શુદ્ધિની વાત મૂકી છે, સ્થિરતાની વાત મૂકી છે, સમાધિની વાત મૂકી છે. એટલા માટે હું કાંઈ કહું લખું એના બદલે આ પુસ્તક જ કહી દીધું કે વાંચો અને વિચારો.
પહેલા જ શ્લોકમાં આત્મા કેમ પ્રાપ્ત થાય, આત્માનું સ્વરૂપ કેમ ઓળખાય એવી રીતે નમસ્કાર કર્યા છે, મંગલાચરણ કર્યું છે. અને પછીના બીજા બધા શ્લોકમાં છેલ્લે જે આવે છે તે કે નિરંજન નિરાકાર પદની પ્રાપ્તિ કેમ થાય. આ હૃદય કમળ, નાભિકમળ, કંઠ કમળની જે બધી વાત છે તેમાં અંગૂઠા જેવડું કાંઈક છે કે જો ત્યાં ઉપયોગ જતો રહે તો કેવલ જ્ઞાન થઈ જાય કે મોક્ષે ચાલ્યા જવાય. જે બ્રહ્મરંધ્રની વાત આવે છે, દસમું દ્વાર કહીએ છીએ, વિદ્રુતિ દ્વાર, નંદન દ્વાર જેને કહેવાય છે, ત્યાં જો ઉપયોગ જાય તો કેવલ જ્ઞાન તો હોય જ, એટલું જ નહીં પણ મોક્ષે જ જાય. ત્યાંથી જીવ નીકળે તે જીવ મોક્ષે જ જાય. તદ્ભવ મોક્ષગામી હોય, છેલ્લો ભવ હોય એનો જ જીવ માથાના તાળવામાં રહેલા બ્રહ્મરંધ્રમાંથી જીવ જાય અને તો એ મોક્ષે જાય. આ શારીરિક સ્થૂળ દૃષ્ટિએ વાત થઈ. કેવલ જ્ઞાનની વાત કઈ રીતે મૂકી છે તો કે નાભીમાં રહેલા 8 રૂચક પ્રદેશ ઉપર જો એનો ઉપયોગ જાય તો એ જીવને ત્યારે તે ભવે તે સમયે જ કેવલ જ્ઞાન થાય, પછી આયુષ્ય જેટલું હોય તેટલું પૂરું થાય અને મોક્ષે ચાલ્યા જાય. આવા અંગુષ્ઠ પુરુષની વાત બીજા દર્શનમાં આવે, ઉપનિષદમાં આવે. એ જ અંગુષ્ઠ પુરુષની વાત જુદી રીતે યોગની રીતે યોગ પ્રદીપ ગ્રંથમાં પણ મૂકેલી છે. આપણને સદગુરુ ગમે કે સમાગમે કે કૃપાળદેવ જેવા હોય કે કોઈ સમજાવે તો સમ્યક પ્રકારે સમજાય, નહીં તો જીવ દ્રવ્ય પ્રાણાયામમાં જતો રહે. એટલે બધાને આજ્ઞા મળતી પણ નથી. અહીંયા તો કૃપાળુદેવ પરમાત્મા જ મુનિશ્રીઓને આજ્ઞા કરે છે. એ વિચારવા જેવું છે કે યોગ પ્રદીપ શ્રવણ કરશો. કાર્તિકેય અનુપ્રેક્ષાનો યોગ તમને ઘણું કરી પ્રાપ્ત થશે. કાર્તિકેય અનુપ્રેક્ષા ગ્રંથ એમ થાય નથી મળતો એ જમાનાની વાત છે, નહોતા મળતા, તો કે એ પણ ગમે ત્યાંથી મળી જશે, સંયોગ પ્રાપ્ત થશે, તમારી પાસે પહોંચી જશે, એટલે એ પણ વાંચવાનો છે. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. પત્રાંક 876 પછી પત્રાંક 877, મુંબઈ, જેઠવદ બીજ, રવિ, વિક્રમ સંવત 1955, તારીખ 25/6/1899. એક જ લીટીનો પત્ર છે, પોસ્ટકાર્ડ ખાલી જાય છે, જગ્યા બાકી રહી ગઈ. લખ્યો છે મોરબીવાસી શ્રી મનસુખલાલભાઈ કિરતચંદભાઈ મહેતાને આ પત્ર લખાયો છે. એટલે કે ડૉક્ટર ભગવાનદાસભાઈ મનસુખલાલ મહેતા થઈ ગયા, તેમના પિતાશ્રી છે તે મનસુખલાલ કિરતચંદ મહેતા. કોઈક વખત વચનામૃતજીમાં આવે છે, મનસુખભાઈને પૂછે છે કે કિરતચંદભાઈ જીના લઈ જાય છે, પૂજા કરવા જાય છે. હા, એ જ મનસુખભાઈની વાત છે. મોરબીમાં ઝૂલતા પુલ ઉપર જે ઘર હતું તે ઘરની વાત છે, તે મનસુખલાલ કિરતચંદભાઈ મહેતા. તે વખતે મોરબીમાં ટ્રામ ચાલતી હતી અને જૂની મોટી પોસ્ટ ઓફિસ અને જે કેટલોક એરિયા છે વીસી હાઈ સ્કૂલની આબાજુ, એમ જે બધું છે જે થોડુંક જાણે છે તેને ખ્યાલ છે. અને ત્યાં આ બધા મળતા કરતા અને સત્સંગને મંડળી જામતી અને આ મનસુખલાલભાઈના ઘરમાં, એટલે ત્યારે કિરતચંદભાઈ પણ હશે હતા, ભગવાનદાસભાઈ નહોતા. અને કૃપાળુદેવ અને બીજા કેટલાક છોકરાઓ યુવાનો જે કયો તે, જે સત્સંગ પ્રિય હોય તે, જે જેમ યંગસ્ટર્સ વિસલ બજાવે, સિટી બજાવે અને ભેગા કરી દે કે ચાલો ઈશારો આપી દે, સંકેત કરી દે કે અહીંયા ઉપર પહોંચવાનું છે કે આ ગલીમાં ઊભા રહેવાનું છે કે આ રૂમમાં રહેવાનું છે. બધા બહેનો ઘરમાં નીચે કામકાજ કરતા હોઈએ અને તે ધીમેકથી પગથિયા ચડીને ક્યાંથી કોંજાણે કેમ બધા છાના માના આમ જુઓ તો પ્રગટ, અને સત્સંગમાં કૃપાળુદેવના એક ઈશારાથી કે સંકેતથી વાત થઈ હોય એમ બધા ભેગા થઈને ત્યાં પહોંચી જતા. એ ઘર જેમનું હતું તે મનસુખલાલભાઈ કિરતચંદભાઈ મહેતાની વાત છે. એમના પરિચયની ને એ બધી વાત કોઈ વખત કરીશું. અત્યારે આગળ જઈએ. ઓમ. જે વિષય ચર્ચાય છે તે જ્ઞાત છે, તે વિષય યથા અવસરો દઈ. જે વિષય ગરમાગરમ ચર્ચા ચાલે છે, ટોક ઓફ ધ ટાઉન જે છે, હોટ ઇસ્યુ થઈ ગયો છે, તે અગાઉ આપણે પત્ર વાંચી ગયા કે આચારાંગ સૂત્રના એક વાક્ય પરથી જે ઉથલપાથલને ઉવાપો મચ્યો છે તે. અહીંયા જે વિષય એટલે બીજું કાંઈ નથી પણ પત્રાંક 869માં જે વાત હતી ગઈકાલે હતી તે જ. એટલે કે જૈન મુનિઓ અને જૈન ધર્મ પણ અભક્ષ્ય આહારની આજ્ઞા કરે છે, માંસાહાર કરે છે, કરાવે છે, એમ જૂના અગાઉના શાસ્ત્રો વાંચતા એવું લાગે છે. એ બાબત ઉપર ચર્ચા ચાલી હતી. ખરેખર અંગ્રેજ વિદ્વાનો જે હતા, મેક્સ મુલર અને બીજા એક વિદ્વાન ડૉક્ટર હરમન જેકોબી, એણે જ આ બાબત વધી વાત ઉપાડી હતી. એ શીખ્યા, ભાષા શીખ્યા, આચારાંગ સૂત્ર શીખ્યા, અનુવાદ કર્યો, ભાષાંતર કર્યો, ઇંગ્લિશમાં કર્યું અને એમાં એમણે આવી કંઈક વાત લખી, કેમ કે કેટલાક શબ્દોનો અર્થ નહોતા આવડતા એટલે લખી દીધું. એટલે શબ્દ કેવા છે, અર્થનો અનર્થ પણ કરાવી દે, અર્થમાંથી આત્માર્થ પ્રાપ્ત થઈ જાય, અર્થનો અનર્થ પણ થઈ જાય. એટલે શબ્દનું ઘણું મહાત્મ્ય છે, શબ્દ બ્રહ્મ છે. અને એ શબ્દની જ ભૂલ હતી, એણે પછીના ગ્રંથના પ્રકાશનમાં કબૂલ પણ કરી છે, પરંતુ એક વખત આ બધું બહાર પડી ગયું. ઇંગ્લિશમાં લખ્યું તો ઇંગ્લિશ ભાષી પૂરતું પરિચિત અથવા તો
જાણકાર બધા થાય એની બદલે, સીમિત રહેવાની બદલે, એક બોમ્બેના કાયાણી ભાઈ હતા કોઈ, એમને એમ થયું કે હું છપાવું આવું લખ્યું છે, તો એટલે મુંબઈ સમાચાર જેવા મેગેઝિનમાં, આઈ મીન દૈનિકમાં, ન્યૂઝપેપરમાં એમણે લખ્યું, એવા સુપ્રસિદ્ધ માતબર. અને એ વખતે તો મુંબઈ સમાચારનું ઘણું મહાત્મ્ય, અમુક જ ન્યૂઝપેપર આવતા હોય એમાં મુંબઈ સમાચારનું ખરેખર મહત્ત્વ હતું, આજે પણ છે, ત્યારે વિશેષ હતું. તો એમાં એમણે છપાવી દીધું, છપાવ્યું એટલે બધેથી બધા પત્રોત્તર થાય, જવાબ અપાય કે આવું હોય જ નહીં, અને સનસનાટી મચી ગઈ કે આ હોઈ શકે જ નહીં, આવું હતું જ નહીં. તે વખતે કૃપાળુદેવને પત્ર લખે છે વાડીલાલ મોતીલાલભાઈ શાહ કે આપ કંઈ લખો તો સારું. ત્યારે કૃપાળુદેવ ઠંડે કલેજે, શાંત ચિત્તે, સાવધાન મનથી લખી દે છે કે તેનું સમાધાન ટૂંક સમયમાં કોઈ સુજ્ઞ તરફથી બહાર પડશે, બીજી કોઈ માથાકૂટ નહીં, બીજો કોઈ ખુલાસો નહીં. જો તેને લખવાનું હોય તો ત્યાં બહાર જ ન લખે, પણ એમાં ઉપયોગ નાખતા નથી. પછી ગણતરીના દિવસોમાં સેમ વીકમાં જ કોઈ નેમિસુરીજીને, આનંદ સાગરજી જે સુરતના હતા અને ન્યાયના, શાસ્ત્રના, સંસ્કૃતના, વ્યાકરણના પ્રકાંડ પંડિત હતા, એમણે ખુલાસો આપ્યો. અપરિહાર્ય મીમાંસા કરીને એક આર્ટિકલ લખ્યો અને એમાં બધું જ સમાધાન કર્યું હતું. વાત આટલી જ હતી કે શબ્દના અર્થમાં ભૂલ થતી હતી, મત્સ્ય વાપરવું કે મત્સ્યાહાર, તો મત્સ્ય એટલે આજે પણ આપણે આટલું જ જાણીએ છીએ કે માછલું, માછલી. એ વખતે કહ્યું અને શાસ્ત્રોમાં છે, ભાષામાં છે કે મત્સ્ય નામની વનસ્પતિ પણ છે, એટલે તેની વાત છે. ફણસ, તો ફણસમાં રહેલો ગર કે ગર્ભ એ માંસ જેવો લાગે છે, માટે ઘણા ખાતા નથી. બાકી ફણસ શાક જ છે ને, ઘણાને બહુ ભાવે ને બહુ ખાય, ન ખાય તો ન વાપરે તો સારી વાત છે, જેમ રીંગણા વગેરે ન વાપરીએ તેમ, પણ વાપરતા હોય છે તો કે માંસાહાર તો નથી જ, એટલે એ ફણસની વાત હતી. એટલે અર્થના કેવા અનર્થ થઈ જાય છે તે સૂચવે છે. એવા વનસ્પતિ શાસ્ત્રના ઘણા શબ્દો છે, ઘણી વનસ્પતિ છે કે જેમાં અર્થના અનર્થ થાય છે, અને એ રીતે એને અર્થઘટનનો ભેદ આવી ગયો હતો. બાકી એમને કોઈ વાંધો નહોતો, એ પણ સુજ્ઞ હશે, સમજ્યા છે, પાછળથી એમણે સ્વીકાર્યું છે, પણ એક વખત લખાઈ છપાઈ ગયું એટલે એ તો સર્ક્યુલેટ થવાનું જ, અને જે આ સાધના થઈ ગઈ તે થઈ ગઈ. તો અહીંયા મનસુખભાઈ લખે છે, એ સાક્ષર છે જમાનાના, જેમને શાંત સુધારસનું ભાષાંતર કરવાની આજ્ઞા આપી છે કૃપાળદેવે, કર્યું પણ છે. જેમને આનંદગન ચોવીસીના અર્થ લખવાની વાત કરી છે એ પણ છે, એવું બધું જે કહ્યું છે તે મનસુખભાઈ. પછી એમના સુપુત્ર ડૉક્ટર ભગવાનદાસભાઈએ તો અર્થ લખ્યા જ છે, મનસુખભાઈએ કેટલુંક લખ્યું છે, કૃપાળદેવનું ટૂંકમાં જીવનરેખા કે જીવનચરિત્ર પણ લખ્યું છે, બહુ મોડા પરિચયમાં આવ્યા છે, નહીં તો કૃપાળદેવનું ડે ટુ ડે હિસાબ આપણને મળત, એમનો વ્યવહાર કે આ દિવસે આ બપોરે અહીંયા હતા, આ સાંજે અહીંયા હતા, જેટલું મળ્યું છે એટલું એમણે ઘણું નોંધ્યું છે, એ મનસુખભાઈની એક ખૂબી હતી, એ ધન્યવાદ છે, ઘણી ચોકસાઈ હતી. અને એ મનસુખભાઈએ લખ્યું હશે કે આ વિષય ચર્ચાય છે, તો કૃપાળદેવે ધીમેકથી જવાબ મૂકી દીધો, તે જ્ઞાત છે, તે જાણીએ છીએ, ખબર છે, અમને ઇન્ફોર્મ થઈ ગયેલું છે, અમારા જ્ઞાનમાં જણાય છે, જ્ઞાત છે, કોઈએ વિદિત કર્યું, કોઈનો પત્ર આવ્યો એમ નહીં લખતા, જ્ઞાત છે, તે જાણેલું છે, તે જણાઈ ગયેલું છે, તે અમે આત્માથી જાણીએ છીએ. જ્ઞાત, આપણે જ્ઞાત પુત્ર મહાવીર સ્વામીને વિશેષણ લગાવીએ છીએ કે જેણે આત્મા જાણી લીધો છે તે, એ અપેક્ષા એ બધાને જ્ઞાત પુત્ર કહેવાય, પણ જ્ઞાત વંશને, ગોત્રને, કુળને એવું કંઈ હતું એટલે મહાવીર સ્વામી એ રીતે ગણાય છે, ઓળખાય છે, એટલે આપણે માત્ર જ્ઞાતનંદન એમના માટે જ રાખ્યું છે. તે વિશે યથા અવસર ઉદય, બીજો કંઈ એવો ઉદય આવશે અને એવો કંઈ અવસર આવશે તો તે વિશે વધારે વાત કરીશું. અહીંયા કાંઈ જ લખ્યું નથી અને પત્ર પૂરો થાય છે. પત્રાંક 878, મુંબઈ, જેઠવદ 7 શુક્ર, વિક્રમ સંવત 1955. કાર્તિકેય અનુપ્રેક્ષાનું પુસ્તક 4 દિવસ થયા પ્રાપ્ત થયું તથા કાગળ 1 પ્રાપ્ત થયો. વડવા આશ્રમના અધિષ્ઠાતા સંસ્થાપક શ્રી પૂજ્ય શ્રી પોપટલાલભાઈ મહોકમચંદભાઈ શાહ અમદાવાદના, એમનો પરિચય આપણે થોડો વિચાર્યો હતો એટલે આજે કહેતા નથી, એમને લખાયેલો પત્ર છે. એમણે કાર્તિકેય અનુપેક્ષા બાબત લખ્યું હતું, મંગાવીશ અને મોકલ્યું કે હું મંગાવ્યું છે તો મોકલીશ કે રવાના કરીશ તો કૃપાળુએ પહોંચ આપે છે, કે મને પ્રાપ્ત થયું, 4 દિવસ પહેલાં પ્રાપ્ત થયું અને આપનો પત્ર પણ પ્રાપ્ત થયો. કૃપાળુદેવ તરફથી પોપટલાલભાઈને માત્ર 4 પત્ર છે, એમાંનો આ એક પત્ર છે. વ્યવહાર પ્રતિબંધથી વિક્ષેપ ન પામતા ધૈર્ય રાખી ઉત્સાહમાન વીર્યથી સ્વરૂપનિષ્ઠ વૃત્તિ કરવી યોગ્ય છે. લિખિતંગ ઓમ, છેલ્લા કેટલા બધા વખતથી લિખિતંગ ઓમ જ આવે છે.
પહેલું ઓમ તો બધા લખે, અહીંયા કૃપાદેવ લિખિતંગમાં ઓમ લખવું એટલે જેવી તેવી વાત નથી, જેમાં પંચ પરમેષ્ઠી સમાય છે, જેમાં નવપદજી સમાય છે, જેના 100થી વધારે અર્થ થઈ શકે એવો ઓમ, એ ઓમમાં બધું જ સ્વરૂપ સમાય છે. એમાં નવકાર મંત્ર આવી ગયો અને સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર પણ આવી ગયો. એ ઓમ પોતે જ એ સ્થિતિ છે, પોતે અને ઓમ જુદા નથી, પોતે અને સમાધિ જુદા નથી, પોતે અને બોધ જુદા નથી, એવા તો એમના લિખિતંગ છે. પોપટલાલભાઈને શું તકલીફ છે? તો કે વ્યવહાર પ્રતિબંધથી વિક્ષેપ ન પામતા, વૈરાગ્ય છે, આત્મકલ્યાણ કરવું છે, આજીવિકા માટે થોડું ઘણું કરવું પડે છે. અને તકલીફ શું છે, પ્રતિબંધ શું છે? તો કે વિશા હતા વિશા શ્રીમાળી જૈન, અને વિશા શ્રીમાળી જૈનની જ્ઞાત અમદાવાદની એ વખતે એમની સામે પડી છે. કૃપાદેવને માને છે, ભજે છે, એટલે પણ સામે પડી હોય એ મોટું કારણ છે. તો અમે તમને જ્ઞાતિની બહાર મૂકી દઈશું, ભલે તમે જ્ઞાતિના આગેવાન છો, પણ એ મોટો વિક્ષેપ હતો અને એ વિક્ષેપ સહન કર્યો છે, સમભાવે સહન કર્યો છે. પછી કમ વોટ મેં મૂકવું હોય તો મૂકી દો, ત્યાં સુધીની ખુમારી પણ છેલ્લે પ્રગટી ગઈ છે. તે પોપટલાલભાઈના આ પ્રતિબંધની વાત હોય તેમ સમજાય છે કે વ્યવહાર પ્રતિબંધથી વિક્ષેપ ન પામતા, એનાથી કાંઈ દખલ થતી હોય તો થાય, દરમિયાનગીરી કરતા હોય તો કરે, તમને ખલેલ પહોંચવી ન જોઈએ. વિક્ષેપ એ વસ્તુને તમારે લેવાની જ નથી, કન્સિડર કરવાની જ નથી, જે થાય તે જોયા કરવાનું છે, કાંઈ જ કરવાનું નથી. મિટિંગમાં બોલાવે તો જવું, પણ આપણે રાગ દ્વેષ કે કશાય ભાવથી ઉકળી જવું નહીં. મિટિંગ હેન્ડલ કરે પણ છે, એટેન્ડ કરે પણ છે, કોઈ વાર તો મિટિંગને કારણે કૃપાળદેવની સાથે જઈ શકતાય નથી, તો પણ એમને ઘણો વસવસો ખેદ છે કે અમદાવાદથી મારે આપને વળાવવા સાથે આવવું હતું, પણ આ એક પ્રતિબંધ આવ્યો. તો કૃપાળદેવ કહે છે, પ્રતિબંધ ભલે હોય એ ટેકલ કરવાનો છે, ટેક્ટફુલી ટેકલ કરવાનો છે, સિફતથી, એટલે કે રાગ દ્વેષ રહિતપણે કશાય ન થાય તેવી રીતે સારી રીતે તમે ટેકલ કરી જ લેજો, હલ કરી લેજો, સમાધાન કરજો. વિક્ષેપ નથી પામતા, અને છેલ્લે આપણા જાણવા માટે કે એ ટેકલ થઈ ગયો છે, હલ થઈ ગયો છે, કોઈએ જ્ઞાતિ બહાર મૂક્યા નથી. એક જાતની ચીમકી કે ધમકી જ આપી હોય, મારી નાખીશ કે એવી હદે જ હતું કે જ્ઞાતિની બહાર. આવા વડાને, મોટી પાઘડીવાળાને એ વખતે આવડી મોટી જ્ઞાતિ આવા મોટાને બહાર મૂકી દે એટલે કેવી વાત, બહાર મૂકવાની વાત લાવે એટલે કેવી વાત કહેવાય. આવું તો આપણે અત્યારે નથી. વ્યવહાર પ્રતિબંધથી વિક્ષેપ ન પામતા, ધૈર્ય રાખી. ધીરજ ગુણ ક્યારે આવે? તો કે ધીર પુરુષ હોય એને જ હોય. ધીરજ ગુણ હોય એને ધીર પુરુષ નથી કહેવાતા, પણ ધીર પુરુષ હોય એમાંથી જે જન્મે પ્રગટે એની વાણી વ્યવહાર વર્તન એનું નામ ધીરજ છે. આપણે જે પેશન્સ ધીરજ કહીએ છીએ તો બહુ સંકુચિત અર્થમાં છે. અજ્ઞાની પુરુષની ધીરજ છે એ રાગદ્વેષ રહિત સ્થિતિ છે, માટે એ ધીરજ રહી શકે છે, સમવૃત્તિને સમભાવ રહી શકે છે. તો કે બને તેટલું તમે ધૈર્ય રાખી ઉત્સાહમાન વીર્યથી, એટલે કે ઉલ્લાસપૂર્વક, પૂરેપૂરા વીર્ય તો છે જ, શક્તિ તો છે જ, પુરુષાર્થ તો છે જ, ઉત્સાહમાન સૌ ઉલ્લાસ કરવાની છે. હો ભક્તજન ઉર ઉલ્લાસ વધારી, તમે જેટલો હોય તેટલો અટમોસ્ટ ઉલ્લાસ. કૃપાદેવને આ એક બહુ દુઃખ લાગ્યું છે કે તમ જીવોમાં વીર્ય મંદ પડ્યું છે, ઉલ્લાસમાન જીવો નથી, કોઈનામાં ઉત્સાહ ઉલ્લાસ નથી, ત્યાં શું કરીએ, શું ઉપાય વર્તે, શું કરી શકીએ? તો કે તમ જીવોમાં ઉલ્લાસ જ નથી. અહીંયા પણ લખ્યું કે તમે વીર્યથી, ઉલ્લાસમાન વીર્યથી, ઉત્સાહમાન વીર્યથી ઉછાળા મારતું હોવું જોઈએ આનંદને ઉપયોગ, અને એમ કરીને સ્વરૂપ નિષ્ઠ વૃત્તિ કરવી યોગ્ય છે. અંતે તો નિષ્ઠા કોને રાખવાની છે? શુદ્ધ સ્વરૂપની. તમારી પાસે સ્વરૂપ નથી, આત્મા નથી. આપણને કહે છે કે આત્મા પાસે સ્વરૂપ નથી, સ્વભાવ નથી, બધું જ છે. તો છે તો પછી કોની વાર છે? એટલે કે તારી વારે વાર છે, પડી છે તલવાર, થઈ જા તૈયાર. પ્રભુ શ્રીજીના ટંકોત્કીર્ણ વચન, કૃપાદેવના આવા ટંકોત્કીર્ણ વચન, અને બાકી હોય તો પછી બ્રહ્મચારીજીમાં પણ એવા જ ટંકોત્કીર્ણ વચન નીકળે. પોતે કરી બતાવ્યું છે, એમને તો વચન લખવા કાઢવાની જરૂર નથી પડી, પરંતુ પોતે જ પ્રત્યક્ષ દાખલા દૃષ્ટાંત રૂપે જ એ રૂપ જીવી ગયા છે. જીવ્યું ધન્ય તેહનું. અને સ્વરૂપનિષ્ઠ વૃત્તિ કરવી એટલે આત્મનિષ્ઠ વૃત્તિ કરવી, કે શુદ્ધાત્માની જે અનુભૂતિ છે તે કરવાની છે, અને પછી શુદ્ધાત્મ ધારામાં જ મુસ્તાક રહેવાનું છે અને તેમાં જ સ્થિરતા કરવાની છે, તે વૃત્તિ કરવી યોગ્ય છે. પોપટલાલભાઈ જેવા પોપટલાલભાઈને, જેનું બીજું નામ સુખદેવજી પાડી દીધેલું હતું, પોપટ એટલે સુખ, સુખ એટલે પોપટ, એટલે કૃપાદેવ મજાકમાં વિનોદ વૃત્તિથી એમને સુખદેવજી કહેતા હતા, તે પોપટભાઈની વાત છે. લિખિતંગ ઓમ, અહીંયા આ પત્ર પણ પૂરો થઈ જાય છે, પછીનો પત્ર પછી લઈશું. અંતમાં નમસ્કાર.
हे प्रभु राजचंद्र भगवन् आत्महित हूँ साधवा करूँ यत्न धरिखन्त। सजात्म स्वरूप परम गुरु।